જય શ્રી અંબાજી. કંઠાભરણ, જે નિત્ય આપણે કંઠેશ્વરી એને કંઠાભરણ કહેવાય, જે આપણે ઠાકોરજીને શ્રીકંઠમાં ધરાવીએ છીએ, તો સફેદ મોતી લીધા છે અને વચ્ચે એક લાલ મોતી માણેકનું. હવે પહેલાં તો આપણે કોટન દોરો લેવાનો છે અને આ રીતે એને કટ કરી અને ડબલ કરી દઈએ જેથી થોડું મજબૂત બની જાય. હવે મોતી લઈને આમાં આપણે સીધા સીધા પરોવવાના છે. સોયનો પણ યુઝ કરી શકાય અને થોડું લગાવ આપણે કરી દઈએ આગળ તો પણ ચાલે. હવે આમાં એવું છે કે ત્રણ આ બાજુ રાખો તો વચ્ચે એક લાલ મોતી રાખો અને બીજી બાજુ ત્રણ કરો, ચાર કરો, પાંચ કરો, જેટલું પણ શ્રીકંઠનો માપ હોય એ માપથી કરવાનું છે. પછી વચ્ચોવચ્ચ એક લાલ મોતી લઈએ, બંને બાજુ ઇક્વલ હોવું જોઈએ લાલ મોતીની, એટલું ધ્યાન રાખવાનું. અને ફરી આ બાજુ ત્રણ મોટી વાઈટ. આ રીતે થશે. તો આ છે ને, ઉષ્ણકાલમાં વચ્ચે ગ્રીન મોતી હોય અને શીતકાલને વર્ષાકાલમાં રેડ મોતી હોય, એવો એવી રીતે હોય. અને ઉષ્ણકાલમાં એટલે કે કસુંબા છટાવે ત્યારથી રંગીન ધરવાની શરૂઆત થાય ને, ત્યારથી આ રેડ મોતીવાળું ધરાય. અને બાકીના ઉષ્ણકાલમાં ગ્રીન હોય, શીતકાલમાં બી રેડ હોય. તો એવી રીતે આ આમ છે ને રિયલ મોતી પુરવેલો હોય. આ બધું રિયલમાં બને ને આભરણો, તો માણેકનું મોતી હોય અને આમ પન્નાનું મોતી હોય બાકીના. એટલે આપણે ભાવાત્મક કરીએ તો રેડ ને ગ્રીન મોતી લઈએ તો પણ ચાલે, પણ આમ તો માણેકનું મોતી હોય અને પન્નાનું મોતી હોય. પછી છે ને અહીંયા આપણે પડછા બાંધી લેવાના, એટલે આ શ્યામ દોરો જે હોય એને. એમાં છે ને બધા જ ઘરમાં અલગ અલગ ક્રમ છે, એટલે કોઈએ એવું નથી લેવાનું, બધાના ઘરમાં અલગ અલગ હોય. એટલે જેને જે પ્રકારથી થતું હોય પોતાના ગુરુદેવની આજ્ઞા લઈને જ બધું કરવાનું. આ એક કોમન પ્રકાર એટલે કે કહું છું. પછી બે બાજુથી સરખા પડછા કટ કરી લેવાના અને આ બે છેડા હોય તો આ રીતે એને વળ ચડાવીને એક કરી લેવાના. અગર સ્વરૂપ બિરાજતા હોય તો પડછા રહે, ચિત્રજીમાં તો જગ્યા હોય નહીં ને એટલે પડછા નહીં રાખવાના. એટલું અહીંયાથી બે કટ કરીને શેર શેર લગાવ કરીને ધરાવી દેવાનો. તો આ તૈયાર છે. શ્રી વલ્લભા આતિશ કી જય.